જો તમે કાચનો બીકર લો, હું અહીં કાચનું બીકર દોરીશ આ પ્રમાણે. અહીં આ કાચનું બીકર છે અને જો તમે તેમાં પાણી ભરો તો તમને કદાચ થશે કે આ પાણીની સપાટી સપાટ હોવી જોઈએ, પરંતુ આવું થશે નહીં. તમે તેનો પ્રયત્ન કરી શકો. તમે તે કદાચ આગળ જોયું હશે, તમે કદાચ આગળ તેનું નિરીક્ષણ કર્યું હશે. પાણીની સપાટી સપાટ હોતી નથી. પાણીની સપાટી કંઈક આ રીતે જોવા મળશે. તે કાચની પાસે આ પ્રમાણે નજીક હશે અને પછી આ રીતે તેની સપાટી અંતર્ગોળ હશે. તે કંઈક આ પ્રકારનો આકાર બનાવે છે. સૌ પ્રથમ આપણે આ બાબતને શું કહીશું? આપણે તેને મિનિસ્કસ કહીશું. મિનિસ્કસ હવા પાણી વચ્ચેની આંતર સપાટી. ખાસ કરીને આ પ્રકારના મિનિસ્કસમાં જ્યાં આ ભાગ કરતા પાત્રની સપાટી આગળ તરલની ઊંચાઈ વધારે છે તેને આપણે અંતર્ગોળ મિનિસ્કસ કહીશું. અંતર્ગોળ મિનિસ્કસ. હવે તમે કહેશો કે આ અંતર્ગોળ મિનિસ્કસ છે, તો શું આપણી પાસે એવી કોઈ પરિસ્થિતિ હોઈ શકે જ્યાં આપણને બહિર્ગોળ મિનિસ્કસ મળે? હા, તમને બહિર્ગોળ મિનિસ્કસ મળી શકે. તેના માટે આપણે તે જ સમાન કાચનું બીકર લઈએ. અહીં આ કાચનું બીકર છે, પરંતુ હવે તેમાં પાણી ભરવાને બદલે તેને પારો વડે ભરીએ. જો તમે તેમાં પારો ભરો તો તમને આ પ્રકારનું મિનિસ્કસ મળે, જ્યાં અહીં આ ભાગ આગળ પાત્રની નજીક કરતા વધારે ઊંચાઈ છે. આપણે તેનું નામ આપીએ. અહીં આ બહિર્ગોળ મિનિસ્કસ છે. બહિર્ગોળ મિનિસ્કસ, કોન્વેક્સ મિનિસ્કસ. પરંતુ અહીં એક બાબત નિરીક્ષણ કરવા જેવી છે. અહીં આ અંતર્ગોળ મિનિસ્કસ છે, પરંતુ આવો શા માટે થાય છે? અંતર્ગોળ મિનિસ્કસ થવાનું કારણ તમે એક એવું વિચારી શકો કે અહીં તરલ પોતાના કરતા પાત્ર સાથે વધુ આકર્ષાયેલું છે. આપણે પાણીની ધ્રુવીયતા અને તેનો છેડો આંશિક ઋણ વીજભાર કઈ રીતે ધરાવે છે તેના વિશે વાત કરી રહ્યા છીએ. પાણીના દરેક અણુઓ પાસે હાઇડ્રોજન આગળ આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર હોય છે. પાણીના દરેક અણુઓની પાસે આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન આગળ આંશિક ધન વીજભાર હોય છે. અહીં હાઇડ્રોજનના છેડે આંશિક ધન વીજભાર છે અને તેના કારણે હાઇડ્રોજન બંધ રચાય છે અને તેના કારણે જ આપણને વિશિષ્ટ ગુણધર્મો ધરાવતું પાણી મળે છે. પરંતુ હું અહીં એવું કહી રહી છું કે તે પોતાના જ કરતા કાચ સાથે વધુ આકર્ષાયેલું છે. અને હવે તમે મને એવું કહેશો કે હું એવું કહી રહી છું કે આ પાણી પોતાના કરતા કાચ સાથે વધુ આકર્ષાયેલું છે. હું કહીશ કે હા, હું એવું કહી રહી છું. હવે પાણી પોતાના કરતા કાચ સાથે વધુ આકર્ષાયેલું કેમ હોય છે? કારણ કે કાચના અણુઓ તદ્દન ધ્રુવીય હોય છે. કાચ ખરેખર સિલિકોન ઓક્સાઇડના લેટાઇઝમાંથી બનેલા હોય છે. સિલિકોનના દરેક એક પરમાણુ પાસે ઓક્સિજનના બે પરમાણુ હોય છે અને તમે અહીં દરેક જગ્યાએ તે જોઈ શકો. એક સિલિકોન પાસે ઓક્સિજનના બે પરમાણુ હોય છે અને તેના કારણે સિલિકોન અને ઓક્સિજન વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની વિદ્યુત ઋણતાના તફાવત કરતા વધારે હોય છે. સિલિકોન હાઇડ્રોજન કરતા ઓછી વિદ્યુત ઋણતા ધરાવે છે, તેથી આ ઓક્સિજન સિલિકોનના ઇલેક્ટ્રોનને મેળવવાની વૃત્તિ ધરાવે. ખાસ કરીને એવા ઇલેક્ટ્રોન જે બંધથી જોડાયેલા હોય અને તેથી જ સિલિકોન આગળ અંશતઃ ધન વીજભાર રચાય છે અને ઓક્સિજનની આસપાસ હજુ પણ અંશતઃ ઋણ વીજભાર છે. ઓક્સિજન પાસે અંશતઃ ઋણ વીજભાર છે અને સિલિકોન પાસે અંશતઃ ધન વીજભાર છે. હવે જ્યારે તેમની વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે શું થશે તેના વિશે તમે કલ્પના કરી શકો. હું અહીં તેને વધુ સ્પષ્ટ બનાવીશ. અહીં આ આપણે જેના વિશે વાત કરી રહ્યા છીએ, અહીં આ પાણીના અણુઓ છે, તે પાણી છે અને આ કાચના અણુઓ છે. આ હાઇડ્રોજન બંધને કારણે પાણી પોતાની સાથે આકર્ષાયેલું હોય છે, પરંતુ તેમની પાસે ગતિ ઉર્જા હોય છે. યાદ રાખો કે આ પરમાણુઓ આસપાસ અથડામણ અનુભવતા હોય છે. આપણે અત્યારે પ્રવાહી અવસ્થામાં છીએ. ધારો કે આપણે આ પાણીનો અણુ લઈએ. અહીં આ અણુ થોડી ક્ષણ પહેલા તે અણુ અહીં હતો, પરંતુ તે કોઈ બીજા અણુ વડે અથડાયો, તેને પૂરતી ગતિ ઉર્જા મળી જેથી તે અહીં આવ્યો. જ્યારે તે કાચના અણુઓ સાથે સંપર્કમાં આવે છે ત્યારે તેમની જ સાથે ચોંટી જાય છે. કારણ કે અહીં આ હાઇડ્રોજન છે અને તેની પાસે અંશતઃ ધન વીજભાર છે, આ અંશતઃ ધન વીજભાર
અને આ કાચમાં રહેલો ઓક્સિજનનો પરમાણુ છે જે અંશતઃ ઋણ વીજભાર ધરાવે છે. આ અંશતઃ ધન વીજભાર અંશતઃ ઋણ વીજભાર સાથે આકર્ષાય છે અને તે આની સાથે ચોંટી જાય છે. હવે તમે પાણીમાં જોશો તેના કરતા આ વધારે મજબૂત અંશતઃ વીજભાર છે, કારણ કે કાચમાંના સિલિકોન અને ઓક્સિજન વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત એ પાણીમાંના હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની વિદ્યુત ઋણતાના તફાવત કરતા વધારે છે. અહીં આ બધા અણુઓ આસપાસ અથડામણ અનુભવતા હોય છે. ધારો કે ત્યાં કોઈક બીજો અણુ છે જેને ધક્કો લાગતા તે જમણી બાજુ ખસે છે અને પછી ફરીથી તેને ધક્કો લાગતા તે આ પ્રમાણે ઉપરની તરફ જાય છે અને પછી તે અહીં કાચની સપાટી સાથે ચોંટી જાય છે. હવે આપણે અહીં આ જે જોઈએ છીએ તેને આકર્ષણ કહીશું અને તેના કારણે જ આપણને પાણીની સપાટી ઊંચી જોવા મળે છે. અને જ્યારે કંઈક પોતાની સાથે જ ચોંટી જાય તો તેને આપણે સંસંકિત કહીશું. અને પાણીની અંદર હાઇડ્રોજન બંધ આ જ કરે છે, માટે આપણે અહીં તેને કોહિઝન એટલે કે સંસંકિત કહીશું અને તેથી જ આપણે આ પ્રકારના મિનિસ્કસ જોઈ શકીએ. હવે જો અહીં પારોની વાત કરીએ તો તે કાચ કરતા પોતાની સાથે વધુ આકર્ષાયેલી હોય છે અને તેથી જ અહીં આ પ્રમાણે બહિર્ગોળ મિનિસ્કસ મળે છે. ધારો કે મારી પાસે આ એક પાણીનું ટબ છે, આ એક પાણીનું પાત્ર છે, હું તેને પાણીથી ભરીશ, અહીં તેની અંદર પાણી છે. હવે હું એક કાચની નળી લઈશ અને અહીં કાચની નળી શેમાંથી બનેલી છે તે મહત્વનું છે. પદાર્થ ધ્રુવીય હોવો જોઈએ અને તેથી જ તમે તેમાં મિનિસ્કસને જોઈ શકો. પરંતુ જો તમે પ્લાસ્ટિકની ટ્યુબનો ઉપયોગ કરો તો તમે કદાચ મિનિસ્કસને જોઈ શકો નહીં, કારણ કે પ્લાસ્ટિકની ટ્યુબ પાસે ધ્રુવીયતા હોતી નથી. આપણે એક પાતળી કાચની નળી લઈએ જે બીકરની સરખામણીમાં ખૂબ જ પાતળી છે અને પછી તેને આ પ્રમાણે પાણીના ટબમાં મૂકીએ. હવે અહીં શું થશે તેનું નિરીક્ષણ તમે જાતે જ કરો. હવે તમે અહીં જોશો કે આ પાણી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ આ પાતળી નળીમાં ઉપર ચઢવાનું શરૂ કરશે. હવે એવું શા માટે થાય છે? આપણે અહીં આ બાબતને કેપિલરી એક્શન એટલે કે કેશ નળીમાં પ્રવાહીનું ઉપર ચઢવું એમ કહીશું. કેશ નળીમાં પ્રવાહીનું ઊંચે ચઢવું. અહીં કેપિલરીનો અર્થ ખૂબ જ સાંકડી નળી એમ થાય છે અને આપણા પરિવહન તંત્રમાં પણ કેપિલરીઝ હોય છે, જેને આપણે રુધિર કેશિકા કહીએ છીએ. તે ખૂબ જ પાતળી રુધિર વાહિની છે અને તે રુધિર કેશિકાઓમાં રુધિર ઉપર ચઢવાની પ્રક્રિયા થાય છે. અહીં પાણીના ઘણા બધા અણુઓ આ કાચના અણુઓની સાથે સંપર્કમાં આવે છે. તમારી પાસે અહીં કાચ છે. હવે જો અહીં પણ કાચ હોય, ખરેખર આટલી સાંકડી બાબતને શોધવી ખૂબ અઘરી છે, પરંતુ હું હમણાં સ્કેલ વિશે વાત કરીશ નહીં. પરંતુ કદાચ હવે કોઈક પાણીનો અણુ અહીં આવીને આ કાચ સાથે ચોંટી શકે અને કદાચ પાણીનો કોઈક બીજો અણુ આ બાજુ જઈને આ કાચ સાથે ચોંટી શકે. હવે જો આપણી પાસે અહીં ધ્રુવીય પાત્ર ન હોય તો આ અણુ ફરીથી પાછો નીચે જશે, પરંતુ તે આની સાથે અથડાય છે જેના કારણે તે કંપન અનુભવશે અને કદાચ હાઇડ્રોજન બંધના કારણે તે બીજા કોઈ પાણીના અણુ સાથે આકર્ષાય અને પછી તે કદાચ જમણી બાજુએ જાય જ્યાં પાત્રની ઉપરની સપાટી સાથે ચોંટી જાય. આ રીતે તે પાત્રની દિવાલ સાથે ઉપર ચડે છે અને કેશનળીમાં પ્રવાહીનું ઊંચે ચડવું આ જ કારણે થાય છે. હવે આપણે રોજિંદા વ્યવહારમાં આ પ્રક્રિયાનો ઘણો ઉપયોગ કરીએ છીએ. તમારા શરીરમાં જ આ પ્રક્રિયા થાય છે જેને કારણે તમે જીવી શકો છો. પરંતુ જો કોઈક પ્રવાહી જમીન પર ધોડાઈ જાય, કંઈક આ પ્રમાણે, ધારો કે આ પાણી છે અથવા તે દૂધ પણ હોઈ શકે. હવે જો તમે કાગળના પેપરને તેની ઉપર આ રીતે શિરોલંબ મૂકો તો તમે અહીં જોશો કે પાણી આ કાગળના પેપર વડે શોષાવાની શરૂઆત કરે છે અને આ રીતનું શોષણ થવાની પ્રક્રિયા એ કેપિલરી એક્શન છે. પાણી કાગળના પેપરમાં રહેલી નાની નાની જગ્યાઓમાં જાય છે, પરંતુ ખરેખર તો પાણી આ કાગળના પેપર વડે આકર્ષાય છે.